બોગસ ડીડી બતાવીને ઉછીના પેટે રોકડા 32 લાખ મેળવી લીધા હોવાની છેતરપિંડીની ફરિયાદ શહેરની સિટી પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં ચર્ચાસ્પદ ફ્રોડ કેસમાં સંડોવાયેલ પરોમિતા ચક્રવર્તીએ વકીલ અને રાજ્ય સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસમાં જ આ છેતરપિંડીને અંજામ આપ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર શહેરના બાજવાડા ખાતે રહેતા સચિન રમેશચંદ્ર શાહે સિટી પોલીસ મથકમાં પરોમિતા વિજય ચક્રવર્તી નામની મહિલા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પોતાના ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2016ના ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે પરોમિતા સાથે પરિચય કેળવાતા આર્થિક સંકળામણ હોવાથી ધંધાના કામાર્થે ઉછીના રૂપિયાની માંગણી કરી હતી. આ નાણાંના બદલામાં પરોમિતાએ રૂપિયા 10 કરોડના ડિમાન્ડ ડ્રાફ્ટ બતાવ્યા હતા અને કેસના કારણે રૂપિયા બેંકમાં ફસાયા છે તેમ કહી અને 14 લાખ રૂપિયા સચિન શાહ પાસેથી તેમજ સચિનના મિત્ર સંદીપ પટેલ પાસેથી 18 લાખ આપ્યા હતા. ટૂંક સમયમાં જ પૈસા પરત કરવાનો વાયદો કરી ધારાશાસ્ત્રી અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસમાં આ સમગ્ર નાણાકીય વ્યવહાર થયો હતો. પણ સમય જતાં રૂપિયા પરત નહીં કરતા પરોમિતા ચક્રવર્તી સામે સચિન શાહે ખોટા ડિમાન્ડ ડ્રાફ્ટ બતાવી રૂપિયા પડાવી લઈ અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પરોમિતા ચક્રવર્તી છેતરપિંડીની માસ્ટર માઇન્ડ ગણાય છે, જેને અગાઉ વડોદરાના હજયાત્રીઓને 2 કરોડ ઉપરાંતનો ચૂનો લગાવ્યો હતો. આ ઉપરાંત મુંબઈમાં એક નિર્માતાની હત્યાના ગુનામાં પણ દોષિત સાબિત થતાં 4 વર્ષની જેલની સજા કાપેલી છે, જ્યારે કેસ સંદર્ભે તેને ધારાશાસ્ત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસમાં અવરજવર થતી હોય સારા સંબંધો કેળવી અને 32 લાખની છેતરપિંડી કરી હતી. વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં સચિનભાઈ સાહકરને રહેવાસી છે. તેઓ અવારનવાર શ્રી આર એસ ત્રિવેદી કરીને એડવોકેટ છે. એમની ઓફિસે એમના અંગત કામે જતા હતા. તે દરમિયાન 2015માં એમની એક મુલાકાત વકીલશ્રીના ઓફિસ ખાતે પારોમિતા ચક્રવર્તી કરીને છે એક લેડી એમની જોડે થઈ હતી અને અવારનવાર ફરી પણ એમની મુલાકાત 2016 સુધી એમના એડવોકેટ જે છે આ પરોમિતા એમના એડવોકેટ છે રાજકુમાર ચોમલ જે અમદાવાદના છે તેઓ સાથે પણ અવારનવાર ત્યાં ઓફિસમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાતના આધારે એમનો પરિચય થતાં 2016ના ડિસેમ્બર મહિનામાં એક દિવસે જ્યારે તેઓ આ એડવોકેટશ્રીના ઓફિસે હાજર હતા તે વખતે આ પરોમિતા ચક્રવર્તી તથા એમના એડવોકેટ રાજકુમાર ચોમલના હોય એમને એવી રજૂઆત કરી હતી કે એમને ઇમરજન્સીમાં થોડા 18 લાખ રૂપિયાની જરૂરિયાત છે અને અવારનવાર મુલાકાત થતાં પરિચયના આધારે એમને વિશ્વાસ થતાં ફરિયાદી સચિન તેમજ એમના મિત્રએ મળીને એમને ટુકડે ટુકડે કુલ 32 લાખ રૂપિયાની રકમ એમને ચૂકવી હતી, જેમાં આરટીજીએસ તેમજ રોકડ રકમ પણ સામેલ હતી. અને ત્યારબાદ ફરિયાદીએ એમની પાસે અવારનવાર આ રૂપિયાની માંગણી કરતાં તેમણે એમની પરિસ્થિતિ અત્યારે પૈસા આપી શકે એવી નથી એવી રજૂઆત કરીને ડિમાન્ડ ડ્રાફ્ટ પણ બતાવેલા એમને અને જણાવેલું કે આ ડિમાન્ડ ડ્રાફ્ટ અમે તમને બતાવીએ છીએ એ સાચા છે અને અમારે બીજી ધંધાકીય તકલીફ હોય અમે તમને ડિમાન્ડ ડ્રાફ્ટ આપી શકીએ તેમ નથી, પરંતુ એમને એના અવેજીમાં ચેક લખી આપેલા 14 લાખના, જે ચેક ફરિયાદીશ્રીએ બેંકમાં ડિપોઝિટ કરતા એ ચેક રિટર્ન થયેલા અને ત્યારબાદ અવારનવાર ઉઘરાણી કરવા છતાં પૈસા નહીં આપતા એમને પછી ખ્યાલ આવેલો કે એમની જોડે છેતરપિંડી થઈ છે, જેથી તેમણે આ જે પારોમિતા ચક્રવર્તી છે તેમજ એમના વકીલ છે રાજકુમાર ચોમલ તેઓ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 465, 467 વગેરે કલમ મુજબની એક ફરિયાદ રજીસ્ટર કરાવી છે અને જેની તપાસ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જેસવાલ આગળ કરી રહ્યા છે. પોલીસ તો પ્રાઇમરી આ તપાસ જે સંભાળી છે એમાં હજી ઘણી ત્રુટીઓ છે, એટલે ફરિયાદી તરફે હજી એની વિશેષ આ ફરિયાદમાં જે બનાવ બાબતેનો ઉલ્લેખ છે એની ખરાઈ કરવાનું પ્રાથમિકતા પોલીસની છે અને એ ખરાઈ કર્યા બાદ જે સરનામા દર્શાવ્યા છે આ આરોપીના પરોમિતાના એની તેમજ એના જે વકીલ જોડે છે જે મદદગારીમાં જેમના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે
એમની તપાસ કરીને વિગતવાર શું ખરેખર બનાવ બન્યો હતો અને કઈ રીતે અગાઉ પણ આણે કઈ રીતે ચીટિંગો કર્યા છે એની એક વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે. હાલ એ બાબતનો કોઈ ખુલાસો મળી આવ્યો નથી, પરંતુ જેમ જેમ આગળ તપાસ ચાલશે વિવિધ પાસાઓનો ખુલાસો કરવામાં આવશે. હાલમાં તો એ તમામ પાસાઓ ફક્ત એકઠા કરવામાં આવી રહ્યા છે અને એ પૂરા તમામ મુદ્દાઓ ભેગા થશે પછી જ આ બાબતે આગળ ખુલાસો કરી શકાય એમ છે.